અમદાવાદ શહેરમાં લકી ઇવેન્ટ મેનેજમેન્ટ તરફથી ચાર પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિનો માહોલ એક જોરદાર માહોલ હોય છે. નવરાત્રિના 10 દિવસ લોકો ખૂબ આનંદ મસ્તીમાં હોય છે. આ 10 દિવસની રાત્રિ ખૂબ આનંદ મસ્તીની હોય છે. દરેક ગલીઓ સોસાયટીઓમાં નવરાત્રિના 10 દિવસ ગરબા ગવાતા હોય છે. દરેક પાર્ટી પ્લોટમાં ગાયક કલાકારો સાથે ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે લકી ઇવેન્ટ મેનેજમેન્ટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નિકોલ ગામમાં શ્રીનાથ પાર્ટી પ્લોટ, રિવરફ્રન્ટ, કાકરિયાનું ફૂટબોલ ગ્રાઉન્ડ આ દરેક પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ પાર્ટી પ્લોટમાં 10-10 દિવસ અલગ અલગ ગાયક કલાકારો આવવાના છે. જય માતાજી, હર હર મહાદેવ. હું છું વિશાલ શુક્લા અને લકી ઇવેન્ટ મેનેજમેન્ટ તરફથી હું આપ બધાને જણાવું છું કે દર વર્ષે આપણે નવરાત્રિનું આયોજન કરીએ છીએ. અમદાવાદના દરેક નાગરિકને આપણે સરસ મજાનું નવરાત્રિના ઓપ્શન્સ આપતા હોઈએ છીએ. સારામાં સારા ગરબા અમે કરીએ છીએ ને અમદાવાદની અંદર. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે લઈને આવ્યા છીએ તમારી બધા માટે સરસ મજાના ગરબાના ઓપ્શન્સ. નિકોલની અંદર રામલીલા વાઇબ્રન્ટ નવરાત્રિ, શ્રીનાથ પાર્ટી પ્લોટ, અમદાવાદનો ગરબો એટલે કે રિવરફ્રન્ટ. આજ સુધી રિવરફ્રન્ટના ઇતિહાસમાં પહેલીવાર આપણે ત્યાં ગરબાનું આયોજન કર્યું છે. આજ સુધી ત્યાં ગરબા નથી થયા. સારામાં સારા ગરબા અમદાવાદનો ગરબો અમદાવાદની અંદર આ વખતે થશે. એની સાથે સાથે કાંકરિયામાં ફૂટબોલ ગ્રાઉન્ડ, ગોકુલના રાસ ગરબા, ઘણા બધા ઓપ્શન્સ લકી ઇવેન્ટ મેનેજમેન્ટ આપની માટે લઈને આવ્યું છે. સારા એવા ગરબા અમદાવાદના દરેક નાગરિકો માટે. તો મારી નમ્ર વિનંતી છે દરેક મારા મિત્રોને કે રોજ અવનવા કલાકારો સાથે, રોજ નામાંકિત ગુજરાતના સારામાં સારા કલાકારો આવવાના છે અમારા દરેક ગ્રાઉન્ડ ઉપર. એની અંદર ગુજરાતના નામાંકિત ટહુકતા મોરલા દરેક કલાકારો આવવાના છે. તો આપ બધાને વિનંતી કે પધારો, ગરબાની મોજ કરો અને અમને સાથ સહકાર આપો. જય માતાજી, હર હર મહાદેવ. કેમેરામેન ધવલ સેવક સાથે સોની ભૌતિક, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.